वेलकम बेक टू साइंस क्लास। आज आप नव पाठ चालू करवा जई रह्या छे। पाठ नौ, गति अने बळना सॉरी बळ अने गतिना नियम। तो आ पाठनी अंदर कई नव नथी शीखवानुं, नव खाली शीखवानुं छे गतिना नियम। पण बळ विशे तो तमे सातमा धोरणमां पण भणीने आव्या छो, आठमा धोरणमां पण भणीने आव्या छो, एना विशे तमने थोड़ी घणी माहिती तो छे ज। जो आ साथ मैं केटलाक पिक्चर्स फोटोज मूक्या छे, एमां तमे जुदा जुदा प्रकारे बळ लागी रह्यो छे जोई शको छो। ट्रॉली खसेड़तो माणस ए ट्रॉली ने धक्को मारे छे। तिजोरी एटले के कबाटना खानामां खेंची अने वस्तु काढतो माणस ए खानाने खेंचे छे, एटले के खेंची खेंचाण स्वरूपे। पछी बेट द्वारा बॉल ने फटकारतो माणस ए फटकारवानी पद्धति द्वारा बळ लगाड़े छे। फूटबॉल नो खेलाड़ी छे, फाटू मारे छे तो ए पण फटकारे छे। तो बळ लगाड़वानी आवी जुदी जुदी पद्धतिओ छे ए तमे आगळ भणी आव्या छो कि बळ लगाड़वा माटे का तो आपणे एने खेंचीए छीए, काए धक्को मारीए छीए, काए दबाण करीए छीए, काएने फटकारीए छीए। બરાબર, તમે અહીંયા એક આકૃતિ જુઓ તો બોલ છે એને આમ દબાવે છે, બે બાજુથી બળ લાગે છે, એક દબાણની આકૃતિ છે। ટૂંકમાં કોઈ પણ પદાર્થ પર આપણે કોઈ એવી બાહ્ય અસર લગાડીએ છીએ કે જેની અસર નીચે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય એને બળ કહેવાય। એટલે જે બાહ્ય જો એની વ્યાખ્યા નથી લઈએ, જે બાહ્ય અસર વડે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને બળ કહે છે। વ્યાખ્યા નોંધી લો, વ્યાખ્યાઓ પૂછાય છે। જે બાહ્ય અસર વડે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે। ગતિમાન અવસ્થા એટલે તો સ્થિર કે ગતિ બંને, કોઈ પદાર્થ ગતિમાં હોય, ચળવળથી ગતિ કરતો હોય, આપણે એની દિશા બદલીએ અથવા તો એની ગતિમાં વધારો કરીએ અથવા બ્રેક મારીને અટકાવીને એની ગતિને અવરોધીએ છીએ, તો એ પણ ગતિમાં ફેરફાર છે। સ્થિર પદાર્થને ગતિમાન લાવો કે ગતિમાન પદાર્થને સ્થિર કરી દો, આ બધી પરિસ્થિતિ છે ને ગતિમાન અવસ્થામાં ફેરફાર કેવો, તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને બળ કહે છે। એટલે કોઈ પદાર્થની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય ને એની અંદર થતા ફેરફારને કારણે તો એ બળ નથી। દાખલા તરીકે તમે લીંબુની અંદર સો ઘરની અંદર ખારો નાખો તો ખારો અને લીંબુની વચ્ચે પ્રક્રિયા થાય, એટલે તમે જો પરપોટા નીકળે છે તો એ પરપોટાની રીતે પાણી ઊંચું નીચું આવે તો એને બળ આપણે કહી શકાય, હવા દ્વારા પરપોટા દ્વારા નીકળતું હોય। પણ એ પરપોટા ઉત્પન્ન થવા એ રાસાયણિક પ્રક્રિયા છે, એ કોઈ બળની અસર નીચે ઉત્પન્ન થાય છે એમ નહીં। પરંતુ આપણે અહીંયા પહેલાં જે ભણી ગયા એની ચર્ચા કરી લઈએ કે બળ કોને કહેવાય છે, કે કયા સ્વરૂપે લગાડવામાં આવે છે, તો કે બળને લગાડવા માટેના ઘણા બધા સ્વરૂપ છે। એક તો મેં કીધું એમ ધક્કો, બીજું ખેંચાણ, ત્રીજું દબાણ, ચોથું ફટકાર। લાફો મારવો તો એક પ્રકારનું ફટકારવાનું સ્વરૂપ છે, બળ લગાડવા માટે પદાર્થને ફટકારીએ છીએ। બરાબર, બેટ દ્વારા બોલને ફટકારીએ છીએ તો એ ફટકાર છે। ટ્રોલી છે એ ટ્રેક્ટરની પાછળ લગાડેલી ટ્રોલીને ખેંચે છે તો એ ટ્રેલર ખેંચાય છે તો એ ખેંચાણ બળ છે। બરાબર, અને ધક્કો મારવો, ફટકારવું એ બધા જુદા જુદા બળના રીત છે, બળ લગાડવાની પદ્ધતિઓ। આ હજુ આઠમામાં ભણીને એનું જ રિવિઝન કર્યું છે,
કે બળ લગાડવાની પદ્ધતિઓ કઈ તો કે ફટકારવું ખેંચવું ધક્કો મારવો દબાવવું ઘસવું વગેરે આપણે આગળ જે થોડાક ચિત્રો જોઈએ એમાં બધી પદ્ધતિઓની આપણે ચર્ચા કરી. પ્રકૃતિ એક જોઈએ કે જ્યારે ફટકારે છે તો બોલ છે એ બોલરે ફેંક્યો છે એક દિશામાં આવી રહ્યો છે, પછી બેટ્સમેન એને ફટકારે છે તો બોલની ગતિની દિશા જે આમ હતી હવે બેટ્સમેન એને જે બાજુ મારી તરફ જાય છે તો એ બધાને શું કહેવાય? બળની અસર. પહેલી અસર, ગતિમાન પદાર્થની દિશા બદલાય છે. પછી ખેંચીએ, બરાબર તમે સ્પ્રિંગ છે એને બે બાજુથી ખેંચો છો તો એનો આકાર બદલાય છે, બરાબર. પછી ખેંચીને પદાર્થનો આકાર બદલાય છે. ત્રીજું, ધક્કો મારે તો સ્થિર પદાર્થ હોય ગતિમાં આવે છે, ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે. કે ગતિમાન પદાર્થ સ્થિર થાય અને ઓલું લખ્યું કે કોઈ દોડતો દોડતો જાય છે વળી પાછળ તો પાછળથી ધક્કો ખરો છો તો એની ઝડપમાં વધારો થાય, એટલે ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે. જે કાંઈ ફેરફાર થાય છે એને શું કહેવાય? બળની અસર. બળ લાગે છે તો પદાર્થ ગતિમાં હોય તો એની ગતિમાન અવસ્થા બદલાય છે, એટલે કે એની દિશા બદલાય કે એની ઝડપ બદલાય, ગતિમાંથી સ્થિર થઈ જાય અથવા સ્થિર હોય એનાથી ગતિમાં આવી જાય. અને ખાસ આકાર બદલાય છે, સ્પ્રિંગને ખેંચીએ તો આકાર બદલાય, દડાને દબાવો તો દડાનો આકાર બદલાઈ જાય છે. તો અહીંયા આપણે એટલું જોયું કે બળની વ્યાખ્યા, બળ લગાડવાની પદ્ધતિ અને બળની અસર, બરાબર. એટલું તમે તમારી બુકમાં નોંધી લો. અહીં સુધી આપણે જે ભણ્યા એ તો આઠમા સુધી ભણીને આવ્યા હતા એનું રિવિઝન હતું, અને એ જ ભાષા એ થોડીક વિજ્ઞાનની ભાષા સમજીએ કે આપણે એમ કીધું ફટકાર, તો કોઈ પણ વસ્તુને ફટકારે છે, કોઈ વસ્તુથી મારીએ છીએ તો એને વિજ્ઞાનની ભાષામાં આઘાત કહેવાય. બળ લગાડવાને શું કહેવાય છે? આઘાત, બરાબર. પછી એવી રીતે ધક્કો, તો ધક્કો મારવો કે ધક્કો મારવો તો એ ધક્કો એક પ્રકારે લંબરૂપે લાગતું બળ છે, દબાણ એક પ્રકારે લંબરૂપે લાગતું બળ છે, ખેંચાણ તો એ ખેંચાણ બળ, એમ અલગ અલગ બળના પદ્ધતિઓ છે. સારું, હવે અહીંયા આપણે એ જ સાથે એક નવી ચર્ચા શરૂ કરી કે દાખલા તરીકે આપણે એક બોક્સને આમ ધક્કો મારે છે, બરાબર. અહીંયા તમને એક પુસ્તકની અંદર જે આકૃતિ આપી છે એ જ મેં અહીંયા મૂકી છે, તમે એમાં જો કે બે છોકરાઓ એક બોક્સને આમ ધક્કો મારી રહ્યા છે, એટલે કે બળ લગાડી રહ્યા છે. હવે આગળ એમ કીધું આપણે વ્યાખ્યામાં કે બાહ્ય અસર વડે ગતિમાન પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, કાંઈ એનો આકાર બદલાય, કાંઈ એની ગતિની અવસ્થા બદલાય, સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં એનું સ્થિર થઈ જાય. તો અહીંયા બે છોકરાઓ કેટલું બધું બળ કરી અને ખોખાને ધક્કો મારી રહ્યા છે, ખોખો હલતો જ નથી, તો આ લોકો બળ લગાડી રહ્યા છે કે નહીં
એમ કીધું કે બળ તો ત્યારે કહેવાય કે જ્યારે પદાર્થો કાં તો આકાર બદલાતો હોય, કાંઈ ગતિમાન અવસ્થા બદલાતી હોય, અથવા સ્થિર હોય, એમાંથી ગતિ માપતો હોય, કંઈ પણ એમ દિશા બદલાતી હોય, તો કંઈ નથી કરતું, ખોખો હલતું જ નથી, ખોખો તો ભારે છે, તો કેમ આવે છે? હા, બીજી પરિસ્થિતિનો વિચાર કરી કે હું આ દિવાળી એમ ધર્મો માનું છું, દિવાલ તો હલતી જ નથી, બરાબર, તો શું હું લગાડું છું એ ધક્કો બળ નથી? બળ તો છે જ, પરંતુ કુદરત અથવા તો વિશ્વમાં ક્યાંય એકલા અટૂલા બળનું અસ્તિત્વ નથી. ક્યાંક ને ક્યાંક કોઈ એક બળ લાગતું હોય ત્યારે બીજા કોઈ બળની પણ એમાં હાજરી હોય, અને બે બળોની અસર પરિણામી અસર થાય ત્યારે પદાર્થની અવસ્થામાં કે આકારમાં બદલાવ આવે. એમને નહીં, બરાબર, આપણે સાયકલ પડી હોય અને એને ધક્કો મારીએ તો એનું સ્થાન બદલાઈ જશે, એટલે પડી જશે, પણ ટ્રક હોય અને એને એટલો જ ધક્કો મારે, એનાથી વધુય ધક્કો મારી દઈએ, હલતો એ નથી, તો શું આપણે બળ નથી લગાવ્યું? બળ તો લાગ્યું છે, બરાબર, પણ એની સામે આપણને પરિણામ શૂન્ય દેખાય છે. એનો અર્થ એવો થયો કે ટ્રક ઉપર જે આપણું બળ લગાડ્યું છે એ બળ એ ટ્રકને ખસેડવા માટે પર્યાપ્ત નથી. તો કેમ ભાઈ, સ્થિર પદાર્થમાં બળ લગાડતો ખસી જવું જોઈએ, કેમ પર્યાપ્ત નથી? તો કે ટ્રક વજનદાર છે, એ જે જગ્યાએ ઊભું છે એ જમીન સાથે એના પૈડા વચ્ચે આ ઘર્ષણ બળ લાગી રહ્યું છે, પછી એ પોતે જડત્વનો ગુણધર્મ આગળ આવશે, જડત્વનો જેની અસર રૂપે તે પોતાના ઉપર લાગતા બળનો પ્રતિકાર કરે છે, એટલે કે સામું બળ લગાડે છે, અને એ બળને પહોંચી વળે એટલું પર્યાપ્ત બળ જો આપણે લગાડી તો હલશે, નહીં તો હલશે નહીં. એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગી રહ્યું હોય અને આપણે જ બળ લગાડી રહ્યા હોઈએ તોય એવું નહીં સમજવાનું કે એના ઉપર આ એક જ બળ લાગે છે. પૃથ્વી ઉપર વસતા કોઈ પણ પદાર્થ ઉપર પહેલું તો ગુરુત્વાકર્ષણ બળ લાગી જ રહ્યું છે, એ બળની અસર નીચે જ બાકીના બધા બળો છે એની અસર જોવા મળે છે, બરાબર, એટલે પૃથ્વી પોતાની તરફે આપણને ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે, અમારા મોબાઈલ ઉપર એ બળ લાગી રહ્યું છે, છતાં એની જગ્યાએ સ્થિર છે, તો શું ગુરુત્વાકર્ષણ બળ હાજર નથી? છે, બરાબર. તો આવી રીતે કોઈ પદાર્થ છે એની ઉપર વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો એક બળ નથી લાગતું, વધુ બળ લાગે છે, બરાબર, અને એ બે કે ત્રણ બળોની અસર નીચે પદાર્થમાં ફેરફાર જોવા મળે છે, એના આધારે બળને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો બે કે તેથી વધુ બળની અસર નીચે જો પદાર્થની ગતિમાન અવસ્થા બદલાતી ન હોય, આકાર બદલાઈ શકે, ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી તો શું થયું? તો કે બધા છે એને એકબીજાને સંતુલિત કરી નાખે છે, એટલે આવા બળોને કેવા બળો કહેવાય? તો કે નથી, તો આવા બળોને સંતુલિત બળો કહે છે. જો અસર થાય છે આની અંદર, આની વ્યાખ્યામાં આપણે તફાવતની રીતે એટલે લખીએ છીએ કે આના તફાવતે પૂછાય છે અથવા વ્યાખ્યા અને ઉદાહરણ આપો, તો આપણે તફાવતની બે વસ્તુ આવી જવાની છે, બરાબર. તો બે કે તેથી વધુ બળોની અસર નીચે જો પદાર્થની ગતિમાન અવસ્થામાં
ફેરફાર થતો નથી તો આવા બળોને સંતુલિત બળો કહેવાય છે. તો અહીંયા એ જ વસ્તુ લખવાની કે બે કે તેથી વધુ બળોની અસરથી જે જો પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને અસંતુલિત બળો કહે છે. ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તો આવા બળોને અસંતુલિત બળો કહે છે. દોરડા ખેંચી અંદર એક આ બાજુથી એક ટોળું ખેંચતું હોય, બીજું બીજી બાજુથી ખેંચતું હોય, પછી વચ્ચેનો લાલ રૂમાલ નીકળે સ્થિર રહે, નો આ બાજુ જાય નો આ બાજુ, તો બે બાજુના બળિયાઓ છે એક સરખું બળ લગાડે છે. એટલે એ બંનેના બળો છે કેવા છે, સંતુલિત બળો છે. પણ જો એક બાજુ ખેંચાઈ જાય છે તો એ વધુ બળ લગાડે, આ ઓછું બળ લગાડે. એટલે જે બાજુ વધુ બળ લાગે એ બાજુ રૂમાલ ખેંચાઈ જાય છે. તો ત્યારે બંને બળો છે એકબીજાની અસરને સંતુલિત કરતા નથી, એટલે એ કેવા છે, અસંતુલિત બળો છે. બરાબર. તો અહીંયા આપણે એ પણ કહી શકીએ કે સંતુલિત બળોની પરિણામી અસર શૂન્ય હોય છે. સંતુલિત બળોનું પરિણામી મૂલ્ય શૂન્ય હોય છે. બરાબર. અને અસંતુલિત બળનું પરિણામ મૂલ્ય અશૂન્ય હોય છે, એટલે શૂન્ય સિવાય ધન કે ઋણ. અસંતુલિત બળનું પરિણામ મૂલ્ય અશૂન્ય હોય છે. ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે, હવા પસાર થઈ રહી છે, હવા દ્વારા એની ઉપર ધક્કો લાગી રહ્યો છે, છતાં ધક્કો હલતું નથી. એનો અર્થ કયો કે ટેબલ ઉપર પડેલા પુસ્તકો પર સંતુલિત બળો લાગે છે. એટલે કોઈ પણ સ્થિર પદાર્થ ઉદાહરણ લઈ લેવાનું અને એના ઉપર લાગતા બળો કેવા છે, સંતુલિત. અને અસંતુલિત બળ તો વાહન ચાલી રહ્યું છે તો એની ઉપર લાગતા બળો કેવા છે, અસંતુલિત. વાહનના ટાયર અને ઓલા વચ્ચે જે રોડ વચ્ચેનું ઘર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, પણ વાહનની અંદર જે પેટ્રોલનું દહન થાય છે એના દ્વારા એને આગળ તરફ ગતિ મળે છે, એ બળ, એ બળકામ બની જાય છે. બાકીના બળોની અસર ઓછી પડે છે. એટલે એ બળો કેવા છે, અસંતુલિત બળો છે. મુક્ત પતન પામતો પદાર્થ, એટલે ઉપરથી હું નીચે મૂકી દઉં છું, અત્યારે આ પદાર્થને હું ચોક લઉં. બરાબર. તો આ મુક્ત પતન પામતો પદાર્થ મેં ઉપરથી બળ નથી લગાવ્યું, છતાં એ ગુરુત્વાકર્ષણ બળની અસરની જ જમીન ઉપર પડે છે, તો એના ઉપર લાગતા બળો કેવા છે, અસંતુલિત બળો છે. તમને કંઈક એક જ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું તો કાંઈ લાગતું કે પવનનું, પવનમાં એને ધક્કો મારે, પવન આવતો હોય દિશા તરફ એને બળ તો લગાડતું હોય, એને ઢસડી જવા પ્રયત્ન તો કરતો જ હોય. પછી હવામાંથી પસાર થાય ત્યારે એને હવા દ્વારા લાગતું ઘર્ષણ બળ. આગળ તમે ઘર્ષણ બળ ભણી ગયા છો, એમાં જોયું કે વિમાનને એને ધારાવાહી આકાર આપવો પડે છે, કેમ કે હવાનું જે ઘર્ષણ બળ લાગે એનાથી એની ગતિ અવરોધાય છે, એટલે એની ગતિ ઉપર અસર તો થાય જ છે. બરાબર. પણ એ બળો કેવા છે, અસંતુલિત બળો છે. તો આપણે અત્યારે શું જોયું, તો કે બળ, બળની વ્યાખ્યા, બળ લગાડવાની પદ્ધતિ અને બળના બે પ્રકાર, સંતુલિત બળો
અને અસંતુલિત. અમારા પુસ્તકમાં જે બે પ્રવૃત્તિઓ આપી છે એના દ્વારા આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળો છે એને સમજવા પ્રયત્ન કર્યો. એક પ્રવૃત્તિ આપી છે એનું મેં પિક્ચર મૂક્યું છે. તમે જોઈ શકો કે એક ટેબલ ઉપર બ્લોક મૂક્યો છે, બ્લોકને બે બાજુ હૂક લગાડ્યું છે, બંને તરફથી બળ લગાડી શકાય એટલા માટે દોરી બાંધેલી છે. એ બાજુથી ખેંચે તો એ તરફ જાય છે, બી બાજુથી ખેંચે તો બી તરફ જાય છે, બંને બાજુથી એક સરખું બળ લગાડે છે તો બ્લોક ત્યાં સ્થિર રહે છે. તો અહીંયા એક તરફ ખેંચે છે ત્યારે ફક્ત એ બાજુ ખેંચાણ બળ જ નથી લાગતું, પણ બ્લોક અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ પણ લાગી રહ્યું છે. તો એ ઘર્ષણ બળ અને એ તરફનું ખેંચાણ બળ બંને બળની અસર નીચે બ્લોક ગતિ કરે છે, એટલે કે પરિણામી અસરમાં ગતિ કરે છે. તો એ બ્લોક ગતિ કરે ત્યારે લાગતું બળ કેવું છે? અસંતુલિત બળ. ઓછું બળ લગાડો, સહેજ વખતે લગાડો તો બ્લોક ગતિ નહીં કરે. કેમ? તો કે એને બ્લોક અને જે ટેબલ વચ્ચે ઘર્ષણ બળ લાગી રહ્યું છે એ ઘર્ષણ બળની સંતુલિત કરે એટલું તો ઓછામાં ઓછું બળ લગાડવું પડે. મેં તમને ટ્રકનું ઉદાહરણ આપ્યું હતું ને એની જેમ, કે ટ્રકને ખસેડવા માટે એ ઓછામાં ઓછું એના વજન બળ જેટલું બળ, કેમ, એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી એને પોતાની તરફ છકડીને બેઠું છે, જે એના જડત્વ તરીકે આપણે જોઈ શકીએ છીએ. વળી એના ટાયર અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ લાગી રહ્યું છે. તો એ ઘર્ષણ બળને સંતુલે એટલું ઓછામાં ઓછું બળ આપણે લગાડીએ પછી ટ્રક ગતિમાં આવી શકે છે, બરાબર? તો અહીંયા એ બ્લોક દ્વારા. પછી બીજું સમજાયું છે, બે છોકરાઓ બોક્સને ધક્કો મારે છે, એમાં ત્રણ જુદી જુદી આકૃતિઓ આપે છે. પહેલી આકૃતિ આપી છે એમાં બંને છોકરાઓ બળ લગાડી રહ્યા છે, તો એ બંને જે દિશામાં બળ લગાડી રહ્યા છે એની માટે જો આ એરો દર્શાવે છે, અને એ બોક્સને જમીન સાથેનું જે ઘર્ષણ બળ છે વિરુદ્ધ દિશામાં લાગે એટલે એનો એરો આ, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગી રહ્યા છે. પરંતુ બ્લોક અહીં જે બોક્સ છે એ ખસતું નથી, એનો અર્થ એમ કે ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે અને બાળકો દ્વારા લાગતા બળનું મૂલ્ય ઓછું છે. હવે બાળકો એનાથી વધારે ઘર્ષણ બળ લગાડે છે, બરાબર? અને છતાં બ્લોક ખસતો નથી, પરંતુ એ ધીરે ધીરે ખસવાની શરૂઆત કરે છે. થોડું બળ લગાડે એટલે બ્લોક છે ધીરે ધીરે ખસવાની શરૂઆત કરે છે, પણ એ અચળ વેગથી ખસે છે. તો એનો અર્થ એમ થયો કે બ્લોકના ઘર્ષણ બળ જેટલું જ બળ આપણે લગાડ્યું એટલે ઘર્ષણ બળને સંતુલિત કરે એટલું બળ લગાડ્યું એટલે બ્લોક સ્થિર અવસ્થામાંથી અચળ વેગી ગતિ અવસ્થામાં આવ્યો છે. હવે એ છોકરા એનું એ બળ ચાલુ રાખે તો એ અચળ વેગી ગતિ કરે છે, એટલે એના ગતિની દિશા બદલાતી નથી કે ગતિની ઝડપમાં વધારો કે ઘટાડો થતો નથી. પણ જો એ હજુ થોડું વધુ બળ લગાવે એટલે કે ઘર્ષણ બળ જેટલું જ નહીં, ઘર્ષણ બળથી થોડુંક વધુ બળ એટલે એણે મોટા એરો દ્વારા દર્શાવ્યું છે, તો એ બ્લોક છે પ્રવેગી ગતિ કરશે. આપણે આઠમા પાઠની અંદર પ્રવેગી ગતિ વિશે ભણી ગયા છીએ કે એના વેગમાં વધારો થતો જોવા મળે એટલે છોકરાઓ પછી એની બોક્સની પાછળ દોડવા મળવું પડે એટલા વેગથી ગતિ કરવા લાગે છે. તો અહીંયા આપણને સંતુલિત બળો અને અસંતુલિત બળો સમજાવવા માટે આ બે પ્રવૃત્તિઓ મૂકી છે, જેમાં બ્લોક અને બોક્સ બંને દ્વારા સમજાય છે. બ્લોક દ્વારા આપણને એમ સમજાવવા માંગે છે કે પરિણામી અસરની દિશા હોય, બે બળ લાગે છે, ઘર્ષણ બળ અને એ તરફ કે બી તરફનું બળ, તો જે બાજુ પરિણામી બળની દિશા હોય એ દિશામાં જ પદાર્થની ગતિની અવસ્થા જોવા મળે છે. એટલે એ બાજુ વધુ બળ લગાડીએ છીએ તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, એ આમ લાગે છે, ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે, છતાંય એ તરફ ગતિ કરે છે એટલે કે પરિણામી બળની દિશા એ તરફ છે. જો બી તરફ ખેંચે તો બી તરફ છે. એવી રીતે બોક્સ છે એને ધક્કો મારે છે ત્યારે પરિણામી બળની દિશા એ બાળકો ધક્કો મારે છે એ દિશામાં છે એટલે બોક્સ એ તરફ હશે, બરાબર? આ ઉદાહરણ સમજાવું ને ત્યારે ક્લાસમાં હું ચોક્કસ એક ઉદાહરણ આપું
કે એક ભરવાડ જો ભેંસને ખેંચીને જઈ રહ્યો હોય ને ભેંસનો મૂળ હોય તો ભરવાડની હારોહાર ખેંચાશે, પણ જો એને મૂળ નથી અને એ આમું બળ લગાડશે તો ભરવાડ આમ બળ લગાડે, ભેંસ આમ બળ લગાડે છે, પણ ભેંસ તો બળવાન છે, એ ભરવાડને આમ ખેંચી જશે. તો પરિણામી બળની દિશા જે દિશામાં હોય પદાર્થની ગતિની દિશા એ જોવા મળે. બરાબર, એ બ્લોકના અને બોક્સ બંનેના ઉદાહરણ દ્વારા આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળો તો સમજવાના છે, પરંતુ એટલું પણ સમજવાનું છે કે સંતુલિત બળોનું પરિણામી બળ અસર શું હોય છે, શૂન્ય હોય છે, જ્યારે અસંતુલિત બળોનું પરિણામી બળ અશૂન્ય હોય છે અને એનું બળ જે દિશામાં લાગતું હોય એ દિશા જ બળની દિશા ગતિની દિશા તરીકે જોવા મળે છે. અહીંયા વેગ અને બળ બંને સદિશ રાશિ છે, એને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી હોય છે. સારું, તો આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ.